વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ડલાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જોઈ રહ્યા છો, જુઓ અને સફળ થવા આશીર્વાદ પામો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી યેશુ મસીહના નામમાં પ્રાર્થના કરીએ છીએ, તારા પસંદ કરા લોકો વચન સાંભળે, જીવનમાં ઉતારે અને સફળ થાય મારી પ્રાર્થના છે. પવિત્ર આત્માની મદદ તમારા લોકોને પુષ્કળ મળે મારી પ્રાર્થના છે. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો, સર્વ સ્તરે સર્વ જગ્યાએ છો, તમે પોતે મહિમા પામો. આવો મિત્ર, પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ, સાંભળનારાનું કલ્યાણ થાય. લોર્ડ હાલેલુયા, એસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન. વિષય છે, પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. વિલંબ એટલે કે મોડું કરતો નથી. પ્રભુ પોતાના વચન સંબંધી મોડું કરતો નથી કે વિલંબ કરતો નથી, એ પ્રમાણે આપણે વિષયને મૂકીએ. ચાલો હવે આપણી પાસે બાઇબલ છે, આપણે એક બાઇબલ ખોલીએ. પિત્તરનું પુસ્તક, બીજો પિત્તર, ત્રીજો અધ્યાય, અને આ કલમથી હું તમારા માટે વાંચું છું, આઠમી કલમથી. પણ વહાલાઓ, આ એક વાત સંબંધી તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. હવે આપણે શીખીએ બાઇબલ શું કહે છે. કલમ 8માં વાહલાઓ શબ્દનો ઉપયોગ કરે છે. વાહલાઓ, તમે આ એક વાત ભૂલી ન જાઓ. શા માટે પાઉલ પ્રેરિત, તેમજ પીટર, તેમજ જે નવા કરના પ્રભુના પ્રેરિતો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો છે, એમાંથી આ એક પીટર બહુ સમજદારીની વાતો કરે છે. એક વાત તમે ભૂલી ન જાઓ. કઈ વાત? પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષના જેવો છે. માની લો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પોતાના પાપને પોતાની અંદર લીધા, તે સમયની અંદર આપણા પાપ, આપણી બીમારી, આપણા મરણ એ સગુરુટ એને વેઠ્યું. એ મરણ પામ્યો, દતાયો, તો શરીર તો 3 દિવસ અને 3 રાત કબરમાં પડી રહ્યું. તો જ્યારે પ્રભુ નરકના ઓરડામાં ગયા, મરણ હાડેસની કૂચી આદમ હવા પાસેથી શેતાને છીનવી લીધેલી, એને પ્રાપ્ત કરવા માટે પ્રભુ ગયા, ત્યારે એક જ દિવસ પ્રભુને હજાર વર્ષ જેવો લાગ્યો હશે. અને બાઇબલ કહે છે એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. કેટલાક લોકો વિલંબ સંબંધી વિચારે છે કે કઈ વર્ષોથી કઈ સંતો ભક્તો સેવકો આવ્યા, અભિષેક દાસો આવ્યા, ઈસુના આવવા વિશે પ્રચાર કરી ગયા કે પ્રભુ ઈસુ જલ્દી આવવાના છે, જલ્દી આવવાના છે. શું થયું? એના વચનના વાયદાનું શું થયું? હજુ સુધી પ્રભુ કેમ આવતા નથી? કેટલાક લોકો આ સંબંધી વિચારી રહેલા છે. કલમ 9મી કલમ, વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, કેટલાક લોકો કરે છે, પણ પ્રભુ એના મુખમાંથી નીકળેલા વચનને પારવા તૈયાર છે. આપણે ઉત્પત્તિથી પુનર્નિયમની અંદર જોઈએ, પ્રભુ પોતે આત્મા છે. આત્માના રીતે આવ જાવ કરતા, સ્વર્ગદૂતના મારફતે આવ જાવ કરતા, મેઘસ્તંભ અગ્નિસ્તંભના મારફતે આવ જાવ કરતા, તેના લોકોની મુલાકાત લેતા, અને છેવટે એક ખુદ પરમેશ્વર માનવના રૂપમાં મરિયમના પેટે જન્મ લઈને સ્ત્રીની સંતાન થઈને આવ્યા. પુરુષ વગર જન્મેલો વ્યક્તિ, જેને કહેવાય સ્ત્રીની સંતાન. આખરે તેને મરવું ડટાવું પાછળથી સંપૂર્ણ કરીને સ્વર્ગમાં ચડી ગયા, પવિત્ર આત્માને મોકલી આપ્યા, પવિત્ર આત્માના રૂપમાં પણ આવ્યા તે. હવે કેવી રીતે આવવાના છે? રાજાના રૂપમાં, મહિમાના રાજાના રૂપમાં આવવાના છે. તો ઉત્પત્તિથી મલાકી સુધી અને માથી માર્ક લુક યોહાનમાં આપણે જોઈએ પ્રભુની કેવી આવ જા હતી. હવે તો તેના લોકોને લેવાને જ માટે આવવાના છે, મરણ પામવા માટે નહીં,
પાપને માટે બલિદાન આપવા માટે નહીં, હવે મને તમને વિશ્વાસ કરનાર લોકોને લેવા માટે આવવાના છે. પરંતુ કેટલાક લોકો આના સંબંધી ચર્ચા કરે છે કે ભાઈ પ્રભુ ઈસુએ આપેલા વચનના વાયદાનું શું થયું, વિલંબનો જે અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. પોતાના આપેલા વચનના વાયદાને તે પૂરા કરશે, વિલંબ કરતો નથી. વિલંબ એટલા માટે છે કે કોઈનો નાશ ન થાય, કોઈનો નાશ ન થાય. અને દુનિયા રાજકીયની અંદર હર જગ્યા પર પ્રભુનું નામ ગુંજવા લાગ્યું છે. ઈસુ સંબંધી દરેકે જાણી લીધું છે. હવે એક બાબત, એના આગમનના વચનના જે વાયદાઓ પૂરા ઠેરેલા છે એ આવી રહેલા છે. અને તેથી બાઇબલ કહે છે કોઈનો નાશ ન થાય પણ સગરા પસ્તાવો કરે. હજુ પણ જાણે કે આ વચન વાંચીએ તો આપણને એમ લાગે કે હજુ પણ પ્રભુએ મનુષ્યને તક આપેલી છે, પસ્તાવો કરવાની તક આપેલી છે. પ્રભુ કેટલો દયાળુ છે, એની અંદર કેટલો દયાનો ભાગ છે. પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. દરેક સ્તર પર દરેક માનવજાત સાચો પસ્તાવો કરે, પસ્તાવો કરીને પાપને છોડીને દેવ તરફ ફરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે દરેક માનવજાત વિશે ધીરજ રાખે છે. અને યાકુબની અંદર જો આપણે વાંચીએ તો યાકુબમાં એમ લખેલું છે, ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. યાકુબ 1:4 કલમમાં એમ લખેલું છે, 3 કલમમાં એમ લખેલું છે, કેમ કે તમે જાણો છો, 3 કલમ, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતરે છે, ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વતાને સંપૂર્ણ થાવ ને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો, યાકુબ કહી રહ્યો છે. પણ પિતર શું કહે છે, કલમ 10, પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. જેમ ચોર આવવાનો હોય, ઘર ધણીને ખબર નથી કે મારા ઘરમાં ચોર કેટલા વાગે ચોરી કરવાના આવવાનો છે. અગર જો જાણતો હોય તો લાકડી લઈને એ સંતાઈ રહે અને એને ખાતર પારવા નહીં દે, ચોરી કરવા નહીં દે. પણ ઘર ધણી જાણતો નથી ચોર ક્યારે આવવાનો. એવી રીતે પ્રભુ ઈસુ તેમજ સ્વર્ગદૂતો તેમજ કોઈ પણ સેવક નથી જાણતા કે ઈસુ ક્યારે આવવાનો છે. પરમેશ્વર જાણે છે, પિતા જાણે છે કે ઈસુ ક્યારે આવવાના. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે વેળાએ આકાશનો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પગીરી જશે. આખી દુનિયાની અંદર આપણે આ બાબતોને હવે વચન પૂરા થયેલા છે આપણે જોઈ શકીએ છીએ, આપણે અનુભવ કરી શકીએ છીએ. પણ યાદ રાખો, ચોરનું કામ છે ચોરી કરવાનું. આને પકડી રાખો. યોહાનની લખેલી સુવાર્તાની અંદર 10મો અધ્યાય તેની 10મી કલમને જુઓ. એમ લખેલું છે, ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. યોહાની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 10મી કલમમાં, ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. પણ ઈસુ શાના માટે આવ્યો હતો, જીવન મળે અને તે પણ પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. જીવન આપવા માટે આવેલો છે. અને એટલે જ માટે બાઇબલ કહે છે કોઈનો નાશ ન થાય પણ બધા બચી જાય એવું દેવ ઈચ્છે છે. પણ જેમ ચોર આવે છે તે પ્રભુનો દિવસ આવશે. તે વેરાય આકાશો, બહુવચન, આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો પૃથ્વી પર અગ્નિથી પીગળી જશે. આજે કઈ જગ્યા પર બરફના પહાડો પણ પીગળી રહ્યા છે અને કઈ પહાડો તૂટી રહેલા છે અને કઈ જગ્યા પર જંગલોમાં આગ છે એને પૃથ્વી પરનું ચિહ્ન આપણે જોઈ રહ્યા છે. આકાશમાં ચિહ્ન જોઈ રહ્યા છે. ચંદ્ર પણ લોહી સમાન થતો અનુભવ કર્યો છે, તમે બધાએ જોયું છે. તો લખેલું છે આને પૃથ્વીને તથા તે પરના કામોને બારી નાખવામાં આવશે. પૃથ્વી અને તે પરના કામોને બારી નાખવામાં આવશે, એ તો ભવિષ્યવાણીનું વચન છે. કલમ 11, તો એ સર્વ લય પામનાર છે માટે પવિત્ર આચરણ
માટે પવિત્ર આચરણ, હવે માથાથી પગના તળિયા સુધીની વાતો પવિત્ર આચરણ, બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં, વ્યવહારમાં અને આંખે જોવામાં પણ પવિત્ર આચરણ હોવું જોઈએ. શરીરનો દીવો આંખ છે, આપણે બધા જાણીએ છીએ. જો આંખની અંદર પવિત્રતા હોય તો આખું શરીર પવિત્રતાની ભરેલું દેખાશે, આપણે જાણીએ છીએ. પણ આંખમાં અંધકાર હોય તો આખું શરીર બી અંધકારથી ભરેલું દેખાશે, તે પણ આપણે જાણીએ છીએ. તમે બધા વચનના અનુભવી છો. હું તો સંતમાં નાનામાં નાનો છું અને જેટલું મને સમજણ પડે એટલી બાબત તમારી આગળ મૂકું છું. તો લખેલું છે, તે પરના કામોને બારે નાખવામાં આવશે તો એ સર્વ લઈ પામનાર છે, નષ્ટ થવાનું છે. પણ પવિત્ર આચરણ, યાને કે પવિત્ર આત્માના ગલાતી 5:22 પ્રમાણે 9:4, એ પણ આપણા જીવનમાં હોવા જોઈએ. પ્રભુના સદગુણ ચરિત્ર, કોમળ સ્વભાવ આપણામાં હોવું જોઈએ, કે જેથી પિતર કહે છે તેમ, તમે તો પવિત્ર પ્રજા, પ્રભુના ખાસ લોક છો, અને એમ હોવું જોઈએ. તો બાઇબલ કહે છે પવિત્ર આચરણ તથા ભક્તિ ભાવમાં તમારે કેવા થવું જોઈએ. હવે આપણે એક પ્રશ્ન છે, કેવા થવું જોઈએ? પવિત્ર આચરણમાં, ભક્તિ ભાવમાં આપણે કેવા થવું જોઈએ? ઘણી વખત આપણે જોઈએ છીએ બીજા પર દોષ મૂકવાનું માણસને બહુ ગમે, નિંદા કરવાનું માણસને બહુ ગમે, અને કોઈ ઊંચાણમાં ઉડતો હોય કે સેવક કે સેવિકા, એની પાંખને કાપી કાઢવાનું માણસને બહુ ગમે. ઊંચાણમાં ઉડવા નહીં દે, જે સેવામાં આગળ વધતો હોય એને વધવા નહીં દે, અને તેને પાડી નાખવાનો જ પ્રયત્ન કરે, તેને પાડી નાખવાનો પ્રયત્ન કરે. ભક્તિભાવમાં આગળ નહીં વધવા દે. હવે બાઇબલની અંદર એવું લખેલું છે, પરમેશ્વરનું વચનને આપણે જરા આને પકડી રાખો. અને બાઇબલ બહુ સુંદર પ્રકાર કહે છે, ગરુડ સંબંધી પુનર્નિયમનું પુસ્તક 32 અધ્યાય અને 11 કલમ જુઓ. જેમ ગરુડ પોતાના મારાને હલાવે છે, કેમ મારાને હલાવે છે? કેમ માં નાના નાના બચ્ચા હોય એને ચાળો લાવી લાવીને ખવડાવે, મોડામાં મૂકે, ત્યાં સુધી મોડામાં મૂકતા જ રહી, અને પછી ધીરે ધીરે બચ્ચા મોટા થાય, પાખો ને સુંદર પીછાઓ આવી જાય, પાક ફફરાવા માંડે, પરંતુ તોય માળામાં બેસીને ખાયા જ કરતા હોય, ખાયા જ કરતા હોય, પછી એ ગરુડ માં શું કરે? માળાને ફફડાવે, માળાને હલાવે, અને પોતાના બચ્ચા ઉપર પાખો ફફડાવે, તેમ તેને પોતાની પાખો ફેલાવીને તેઓને પોતાની પાખો ઉપર ઉંચકી લીધા. મારા પ્રિયજનો, માળાને ગરુડ પક્ષી ફફડાવે છે અને બચ્ચાને નીચે પાડે છે, પરંતુ જ્યારે નીચે જમીન સાથે પટકાય ની તે પહેલા ગરુડ પક્ષી જઈને ફરી પાછી પાક પર ઉંચકી લઈને મારામાં મૂકે, ફરી પાછી પાક ફફડાવે, એટલે બચ્ચું નીચે ખંખેડાઈ પડે. એટલે ફફડાવતું ફફડાવતું નીચે જાય અને જમીન સાથે પટકાય તે પહેલા ફરી પાછું ઉંચકી લે, અને આમ કરતા કરતા એને ઉડતા શીખવાડી દે, એ પછી પોતાની રીતે ઉડી શકે ઊંચાણમાં. આવી જ રીતે પ્રિયજનો, પ્રભુ પણ એ જ ચાહે છે કે તમે ઊંચાણમાં ઉડો. ગરુડ પક્ષી જ્યારે ઘરડું થઈ ગયું હોય ત્યારે ઊંચી ખોમાં માળો બનાવે અને પાષણ પર ચાંચને ઘસી નાખે. અણીદાર ચાંચ બનાવે પછી જૂના ઘરડા પીછા બધા જ કાઢી નાખે, અને જ્યાં સુધી પીછાઓ પાછા નવા આવે નહીં ત્યાં સુધી મારાની અંદર બેસી રહે. નવા પીછા આવી જાય ફરી પાછું એ ઊંચાણમાં ઉડે છે, જાણે કે ગરુડની પેથે જુવાની તાજી કરાઈ હોય. પ્રભુ આપણને ઊંચાણમાં ઉડાવવા માંગે છે. ગીત શાસ્ત્ર 103:5 ગીત શાસ્ત્રનું પુસ્તક 103:5 તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેથે તારી જુવાની તાજી કરાય છે. જેમ ગરુડ પક્ષી ગરદું એની જુવાની પીછા આવી જાય તો જુવાની તાજી કરાય, ઊંચાણમાં ઉડે. પ્રભુ મને તમને ઊંચાણમાં ઉડાડવા માંગે છે.
પરંતુ ભક્તિભાવમાં કેવા થવાનું અને થવા માંગીએ તો કોઈ વધવા નહીં દે, એવું બી બને. મારા પ્રિય ભાઈ બહેનો, તમે ઉંચાણમાં ઉડો. મારો પ્રચાર તમને ગમે યા ના ગમે, કદાચ કોઈને સારો બી લાગે, કોઈને નહીં સારો બી લાગે, કદાચ પાક કાપતા હોય તેને તો સારું નહીં લાગતું હોય, કદાચ બીજા કોઈના વિરુદ્ધમાં બોલતા હોય તેવા લોકોને તો નહીં જ ગમતું હોય, પરંતુ જે સાચી વાતો છે બાઇબલના વચન આધારિત તે જ આપણે બોલવાનું છે. કોઈને ચોંટ પહોંચે એવી બાબતો નહીં, કોઈ નિરાશ થઈ જાય એવી બાબતો નહીં, આપણા પ્રચારથી કોઈનું નુકસાન થતું હોય એવી બાબતો નહીં, પરંતુ દરેક માટે પ્રભુ સારી બાબતો જ આપે છે. ઊંચાણમાં ઉડીએ અને ભક્તિભાવમાં આપણે કેવા થવું જોઈએ. કલમ 12, દેવના જે દિવસે આકાશો સર્ગીને લઈ પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી, કેમ કે આવવાનો છે, છેક થોડી વારમાં આવે છે. પ્રતિકરણના 22માં જેની અંદર તેને લખેલું છે અને યોહાની લખેલી સુવાર્તા 14માં જેની પણ લખેલું છે, હું આવી રહ્યો છું, એ જલ્દી આવી રહ્યા છે, તો આવવાની અપેક્ષા રાખવી. કલમ 13, તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાત જોઈએ છે. કલમ 14, એ માટે વહાલાઓ, એવોની વાત જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. પરમેશ્વરની નજરમાં નિર્દોષ, નિષ્કલંક, શાંતિમાં રહેવાને પ્રયત્ન કરો. નિર્દોષ રહીએ, નિષ્કલંક રહીએ, શાંતિમાં રહેવાને પ્રયત્ન કરીએ. કલમ 15, અને આપણા પ્રભુનું ધૈર્ય એ તારણ છે, એમાંનો આપણા વાલા ભાઈ પાઉલે પણ તેઓને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. આગળ કલમ 16, તેના સઘળા પત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે. તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે. ઉત્પત્તિથી પુનર્નિયમ, 5 પુસ્તક, મૂસાનું નિયમ શાસ્ત્ર સમજવા અઘરી છે. યોશુઆથી માલાખી સુધી કેટલીક વાતો અઘરી છે. માઠી માર્ક, લુક, યોહાન કેટલીક વાતો અઘરી છે. પ્રેરિતોના કૃત્યોથી આપણે પાઉલ પેટના પત્રને જોઈએ, કેટલીક વાતો સમજવા માટે અઘરી છે. અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો, અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને સારું મારી મચડીને અવરો અર્થ કરે છે. વચનનો મારી મચડીને અવરો અર્થ કરે છે. પ્રિયજનો, આપરથી પરમેશ્વરના વચનોનો મારી મચડીને અવરો અર્થ નહીં થાય, નહીં સમજણ પડે તેને છોડી મૂકીએ, બીજું વાંચીએ, પર મારી મચડીને એનો અવરો અર્થ ન કરીએ. પ્રભુ ક્યારે પણ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. મારી મચડીને આપણે વચનનો અવરો અર્થ પણ ન કરીએ, સમજવા માટે આપણી ઇન્દ્રિયને કામે લગાડીએ. કેટલીક એવી વાતો જે સમજવા માટે અઘરી છે, પર અસ્થિર માણસો એને કહેવાય જે પવિત્ર આત્માની ભરપૂરી નથી, પવિત્ર આત્મા પાસે સલાહ લીધી નથી, ગાઢ પ્રભુની સાથે સંબંધ નથી. વાંચતા વાંચી લે છે, મારી મચીને અવરો અર્થ કરી નાખે છે. મેન પાયાનું શિક્ષણ આપણે સમજીએ, મેન પાયાનું શિક્ષણ સમજીએ. ઈસુ મરણ પામ્યો, દતાયને પાછો ઉઠ્યો, આપણે મેન પાયાનું શિક્ષણને સમજીએ. હબાકુક 1:5, તેની 5મી કલમ, તમે વિદેશમાં જુઓ અને લક્ષા આપો અને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે જે તમને કહેવામાં આવશે તો પણ તમે તે માનશો નહીં. પ્રભુ જે કહે છે એના વચનમાં જે મર્મ સમાયેલો છે, પવિત્ર આત્મા આપણને સમજાવે, શીખવાડે. તમારા સમયમાં હું કામ કરવાનો છું, તમને કહેવામાં આવે તો પણ તમે માનવાના નથી. બાઇબલ એમ કહે છે માનવાના નથી. કેમ નહીં માનીએ? જિદ્દી માણસ હોય તો નહીં માનીએ, અસ્થિર માણસ હોય તો નહીં માનીએ, પણ પ્રભુ જે કહે છે એને સમજીએ, માનીએ, મારી મચરીનો અવરો અર્થ નહીં કરીએ, પરંતુ યેશુ એના વચન સંબંધી વિલંબ કરવાનો નથી,
એ જલ્દી આવી રહેલા છે. દરેક બોલીએ આપણે હાલેલુયા. માટે મોટી અને ગૂઢ વાતને સમજીએ. યરમિયાનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને તેની 2 કલમ હું તમારા માટે વાંચું છું. 33:3, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તારા ગૂઢ વાત તું જાણતો નથી તે હું તને પ્રગટ કરી આપીશ. જેમ યરમિયા પ્રબોધકને પ્રભુએ બોલાવ્યો, યરમિયાની સાથે પ્રભુએ મોઢામાં વાત કરી, મોટી અને ગૂઢ વાત તું જાણતો નથી હું પ્રગટ કરી આપીશ. એ મોટી અને ગૂઢ વાતને આપણે સમજીએ. જો કે આ બીજા પિત્તળની અંદર 8 કલમની અંદરથી જે આપણે 16 કલમ સુધી થોડી કલમ શીખ્યા છે એને આપણે સમજીએ, આપણી ઇન્દ્રને કામે લગાડીએ. કલમ 17, માતે વાહલાઓ તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ, કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારે તમને ભૂલાવે નહીં, સાવધ થાઓ. કેમ કે મોબાઈલની અંદર યુટ્યુબ પર કેટલાક લોકોનો પ્રચાર તમે જોતા હશો, ઈસુનો મહિમા પડતો મૂકે છે, પોતાનો મહિમા શોધે છે, પોતાનું નામ ઊંચું કરે છે, ઈસુનું નામ નીચું કરે છે, અને જાણે કે તે બધું જ જાણતા હોય એવી વાતો કરે છે. હું તો આભાર માનું છું કે જે ભાઈ કે બહેન મોબાઈલમાં યુટ્યુબ પર પ્રચાર મૂકતા હોય તે દરેકનું આભાર માનું છું કે પ્રભુનો પવિત્ર આત્મા તેમને ખૂબ મદદ કરે, ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો કામ કરે. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમારા કરતા નાનામાં નાનો સેવક છું, મને જેટલી સમજણ પડે એટલી જ બાબત હું બોલું છું, પરંતુ તમે જીવનમાં સફળ થાઓ. અને બાઇબલ કહે છે, માતે વહાલાઓ તમે અગાઉથી ચેતીને સાવધ રહો કે અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો. કલમારાળ પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ, તેને હમણાં તથા સદાકાર સદા સર્વકાળ મહિમા હો, આમીન. રાજા જલ્દી આવી રહેલો છે, એના પોતાના વચન સંબંધી વિલંબ કરશે જ નહીં, પરંતુ આપણે તૈયાર રહીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા ને જાગતા પરમેશ્વર, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરીએ છીએ લોર્ડ, હાલેલુયા. પ્રભુ તમે તમારા વચન સંબંધી વિલંબ કરવાના નથી, તમે જલ્દી આવી રહ્યા છો. તમે ચાહો છો કે દરેક માનવ જાત પસ્તાવો કરે, મન બદલે અને તારી પાસે આવે. પ્રભુજી એ તારી ઈચ્છા છે, કોઈનો નાશ ન થાય એવી તારી ઈચ્છા છે. પરંતુ એક બાબત કે પ્રભુ વચનને સમજવા, ખરું ખોટું પારખવાની ઇન્દ્રિયો દરેકની અંદર કામ કરે, વચનને મારી મચડીને અવરોધ નહીં બનાવે, મારી પ્રાર્થના છે. ધન્ય મારા પ્રભુ અને મારા માલિક, તારા નામને ધન્યવાદ. તમે સાંભળ્યું છે, તમારો પુષ્કર પુષ્કર આભાર લોર્ડ, હાલેલુયા. આ સમય દરમિયાન તારા પ્રસન્નતા લોકોનો બોજ, દરેક મંડળીનો બોજ, દરેક વિશ્વાસ કરનાર લોકોનો બોજ, દરેક વિશ્વાસ કરનાર લોકોનો, સંતો ભક્તો બાળકોનો બોજ, દરેક સેવકોનો બોજ પ્રભુ તારા પર નાખું છું. તમે નિભાવી રાખો દરેકને, ન્યાયને કદી તમે ઠોકર ખાવા દેતા નથી, એ તારું વચન છે. તેથી દરેકનો બોજ હું તારા પર નાખું છું, દરેકને નિભાવી રાખ, ઠોકર ખાતા બચાવ, સર્વને તમારા હવાલે કરું છું લોર્ડ, હાલેલુયા. દરેકના જીવનમાં દરેક સેવકોના જીવનમાં, દરેક વિશ્વાસીઓના જીવનમાં શાંતિ થાવ લોર્ડ. મારું સાંભળ્યું બદલ આભાર. શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન તારા લોકો કરતા જાય એવી મહેરબાની કરજો. તથા પ્રભુ અમારો ઢાળ કરતા પ્રાર્થના એસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ છે, જુઓ, સફળ થાવ, આગળ વધો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.